અંજારમાં ફરી એકવાર નીમ કોટેડ યુરિયા ખાતર ઝડપાયું છે. જીઆઈડીસી વિસ્તારમાં એલસીબીએ કાર્યવાહી કરી છે ત્યારે ફેક્ટરીમાં ઠલવાથી ખાતરની 264 બોરી એ કબજે કરી હતી. ફેક્ટરી માલિક અને ડ્રાઈવરની એલસીબીએ ધરપકડ કરી છે. અગાઉ ખેડૂતોએ રેડ કરી યુરિયા ખાતર કબજે કર્યું હતું. લાખપરા ગામે અગાઉ 80 બોરી યુરિયા ખાતર એ કબજે કરવામાં આવ્યું હતું. અંજારમાં ફરીવાર નીમ કોટેડ યુરિયા ખાતર ઝડપાયું છે. જે રીતે આ ઘટના સામે આવી છે, જીઆઈડીસી વિસ્તારમાં એલસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી, જેમાં 264 બોરી એ ખાતરની કબજે કરવામાં આવી છે. ફેક્ટરી માલિક અને ડ્રાઈવરની એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 80 બોરી યુરિયા ખાતર કબજે કરવામાં આવ્યું છે. નીમ કોટેડ યુરિયા ખાતર અંજારથી ઝડપાયું છે, ત્યારે ખેડૂતોએ અગાઉ પણ રેડ કરીને યુરિયા ખાતર એ કબજે કર્યું હતું. લાખપરા ગામે અગાઉ 80 બોરી યુરિયા ખાતર એ કબજે કરવામાં આવ્યું હતું. 264 બોરી કબજે કરવામાં આવી છે, જે ફેક્ટરીમાં ઠલવાતી આ ખાતરની બોરી એ કબજે કરવામાં આવી છે, ત્યારે ફેક્ટરી માલિક અને ડ્રાઈવરની ધરપકડ થઈ છે. કૌશિક છાયા આપણી સાથે જોડાઈ ગયા છે. કૌશિક, જે રીતે નીમ કોટેડ યુરિયા ખાતર અંજારમાંથી ઝડપાયું છે, શું વિગતો? જી ચોક્કસથી, પૂર્વ કચ્છના અંજાર ખાતે ફરી એકવાર નીમ કોડેડ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે. અંજારના જીઆઈડીસી વિસ્તારમાં એલસીબીએ રેડ કરી છે. ફેક્ટરીમાં ઠલવાતી ખાતરની 264 બોરી કબજે કરવામાં આવી છે. ફેક્ટરી માલિક અને ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. અને આ બનાવમાં અન્ય બે ઇસમોના નામો પણ ખુલવા પામ્યા છે. આ એક સપ્તાહ અગાઉ પણ અંજાર તાલુકાના લાખાપર ગામે ખેડૂતોએ રેડ કરીને 80 બોરી યુરિયા ખાતરની કબજે કરી હતી. કચ્છમાં ખરાટ આંકડે યુરિયા ખાતરની ભયંકર તંગી વર્તાઈ રહી છે, ત્યાં ધરતીપુત્રો હેરાન પરેશાન છે, ત્યારે કાળા બજારીઓ માલામાલ થઈ રહ્યા છે. અને આ બનાવમાં ખેતીવાડી વિભાગ દ્વારા હાલ તપાસનો દોર હાથ ધરવામાં આવ્યો છે. જી બિલકુલ કૌશિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.